नमस्कार विद्यार्थी मित्रों, बुकबर्ड यूट्यूब चैनल में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। आज आप जुए 23 सप्टेम्बर 2020 रोजना अति महत्व प्रश्नों तम आप चर्चा करिए। विश्वनु बीजू सौथी मोटू हेरिटेज म्यूजियम क्या बनावामां आवशे? विश्वनु बनावामां आवशे जे सौथी मोटू बीजा क्रमनुं छे। आ प्रकारनुं एक हेरिटेज म्यूजियम बनावामां आवशे, ए वडनगर खाते बनावामां आवशे। आप जोई रह्या छो, અહીં જમીનથી 7 માળ નીચે 200 કરોડના ખર્ચે મ્યુઝિયમ બનશે। હવે જે વિશ્વનું પ્રથમ ક્રમનું જે મ્યુઝિયમ છે તે ગ્રીસ ખાતે જે આવેલું છે, એથેન્સ શહેરમાં, તે આપ જોઈ શકો છો અહીંયા એક્રોપોલિસ, જે આ ફર્સ્ટ નંબરનું છે, એટલે કે સૌથી મોટું પ્રથમ ક્રમનું મ્યુઝિયમ ગ્રીસ ખાતે આવેલું છે। અને બીજા ક્રમનું જે બનશે તે બનશે આપણા ગુજરાતના વડનગર ખાતે બનશે। યસ મિત્રો, તમને આ તળાવ જોઈને ખૂબ એક યાદ આવ્યું હશે। આ તળાવ કયું તળાવ છે? તળાવનું નામ તમારે આપવાનું છે, અને આ તળાવની આસપાસ અથવા તળાવની અંદર કઈ કઈ વસ્તુ આવેલી છે, કઈ કઈ વસ્તુ આવેલી છે તેનું પણ તમારે અહીંયા કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે। જેથી કરીને જે જેમણે પણ આ તળાવ જોયું છે એ વ્યક્તિ તો આન્સર આપશે, બટ જેમણે નથી જોયું એ લોકોને જાણવા મળશે। ચલો હવે આ ક્વેશ્ચનની પડે વિગતે ચર્ચા કરીએ। ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં બનશે વિશ્વનું બીજું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ। ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર ખાતે 200 કરોડના ખર્ચે 7 માળનું 7 લેવલનું એક આ પ્રકારનું અનોખું હેરિટેજ મ્યુઝિયમ બનશે। આ હેરિટેજ મ્યુઝિયમ ગ્રીસના એથેન્સના સુપ્રસિદ્ધ એક્રોપોલિસ બીનેથ ધ સરફેસ, એટલે કે જમીનથી અંદરની થીમ આ પ્રકારને બનાવવામાં આવશે। યાદ રાખજો મિત્રો કે હાલમાં જે બની રહ્યું છે વડનગર ખાતે તે વિશ્વનું બીજા ક્રમનું બની રહ્યું છે, અને પ્રથમ ક્રમનું ક્યાં આવેલું છે? તો પ્રથમ ક્રમનું છે એ હાલનું વિશ્વનું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ એ એક્રોપોલિસ, કે જે ગ્રીસના એથેન્સ શહેર ખાતે આવેલું છે। હેરિટેજ મ્યુઝિયમ માટે જમીન સંપાદનની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે, અને તેનું કામ લગભગ 2021ની શરૂઆતમાં કરી દેવામાં આવશે। ગ્રીસના એથેન્સમાં આવેલું એક્રોપોલિસ મ્યુઝિયમ બાંધવાની શરૂઆત 17મી સદીમાં થઈ હતી। એનું બાંધકામની શરૂઆત ક્યારેથી થઈ હતી? તો 17મી સદીમાં થઈ હતી, અને જો કે એમાં ઘણા બધા ફેરફાર પણ કરવામાં આવ્યા છે। હાલનું આ મ્યુઝિયમ, એટલે કે જે એક્રોપોલિસ મ્યુઝિયમ છે, તે 25,000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે, અને તેમાંથી 14,000 સ્ક્વેર મીટર એક્ઝિબિશન એરિયા છે, જ્યારે જૂનું મ્યુઝિયમ એ એક્રોપોલિસની હિલ પર આવેલું છે। હવે વડનગરની વાત કરીએ તો વડનગરમાં દંતકથા સમાન ગાયિકાઓ તાનારીરી, જે ખૂબ પ્રસિદ્ધિ એમણે મેળવી હતી, તાના રીરી બંને બહેનો, ચલો હવે તાના રીરી બંને બહેનો છે એ નરસિંહ મહેતાની શું થાય? ચલો તમારે એક કમેન્ટમાં આન્સર આપવાનો છે કે તાના રીરી બંને બહેનો છે એ નરસિંહ મહેતાની શું થાય છે? તમારે અહીંયાથી બ્લડ રિલેશન પણ તમારું ક્લિયર થતું જશે, એ પણ તમારે આન્સર કરવાનો છે। આ જે તાનારીરી છે એની યાદમાં એક સંગીત અકાદમી પણ સ્થાપવામાં આવશે। યસ મિત્રો, તમારે એ પણ કરવાનું છે, તાનારીરી મહોત્સવ ક્યારે ઉજવાય છે? તાનારીરી મહોત્સવ ક્યારે ઉજવાય છે એ પણ તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે। વડનગરને ઉદયપુરની જેમ ગુજરાતની સૌ પ્રથમ લેક સિટી બનાવવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે બાળપણ જે સ્કૂલમાં ભણ્યા હતા એ BN હાઈ સ્કૂલ એને યોગ સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે કે હવે યોગ સ્કૂલનો દરજ્જો આપવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હાલ એ 70મો જન્મદિવસ ઉજવાયો, કે જે 14 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર સુધીના આ સેવા સપ્તાહ તરીકે ઉજવાયો। કયા સપ્તાહ તરીકે? સેવા સપ્તાહ તરીકે ઉજવાયો। ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ। ગુજરાત સરકારે ખરીફ પાકના નુકસાન સામે રાહત આપવા તાજેતરમાં કેટલા કરોડના પેકેજની જાહેરાત કરી? આપણા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક જાહેરાત કરી છે, કે એમણે વિધાનસભામાં જાહેર કર્યું કે 3,750 કરોડ રૂપિયા 3,700 કરોડ રૂપિયાનું એક બજેટ ફાળવ્યું છે, એક રાહત પેકેજ જાહેર કર્યું છે। આપ જોઈ શકો છો, રાજ્યમાં આ વર્ષે ખરીફ પાકને વરસાદથી થયેલ જે નુકસાન છે એના માટે રાજ્ય સરકાર ધરતીપુત્રોને, એટલે કે ખેડૂતોને, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભા ગૃહમાં 3,750 કરોડનું પેકેજ જાહેર કર્યું। 27 લાખ જેટલા ખેડૂતોને એના જે નુકસાન થયું છે એનો લાભ મળશે। 33% કે તેથી વધુ પાક નુકસાનના કેસમાં વધુમાં વધુ 2 હેક્ટર માટે હેક્ટર દીઠ રૂપિયા 10,000 રૂપિયા સહાય આપવામાં આવશે। ચલો પહેલાં વાત કરી લઈએ કે એકચ્યુઅલ જે આ યોજના છે, આ યોજનામાં નુકસાનની જે થયું હોય એના માટે સહાય કેટલું મળવા પાત્ર, જે સરકારે જે જાહેરાત કરી હતી એ જાહેરાત એકચ્યુઅલ જાહેરાત કરી હતી, એટલે કે મૂળ જાહેરાત, એ તમારે બંને વસ્તુ યાદ રાખવાની છે કે હાલમાં કઈ જાહેરાત કરવામાં આવી છે અને કઈ ઓરિજિનલ કઈ જાહેરાત છે। તો એમાં શું કહેવામાં આવ્યું છે કે 33%
35% થી વધારે જ્યારે નુકસાની હશે તો તેમાં હેક્ટર દીઠ 20,000 રૂપિયા આપવામાં આવશે. વધુમાં વધુ કેટલા હેક્ટર? 4 હેક્ટર. સપોઝ કે મારી પાસે 3 હેક્ટર છે તો મને 3 હેક્ટરના હિસાબથી 20,000 રૂપિયા, પ્રતિ હેક્ટરના હિસાબથી 60,000 રૂપિયા મળશે. મારી પાસે 6 હેક્ટર છે, 6 હેક્ટર છે તો મને કેટલો લાભ મળશે? તો પણ 4 હેક્ટરનો જ લાભ મળશે, કારણ કે મારી પાસે ભલે 6 હેક્ટર હોય પરંતુ લાભ મળશે મને 4 હેક્ટરનો, બરાબર. પરંતુ 33% કરતા એટલે કે 60% થી વધારે નુકસાન હોય તો પ્રતિ હેક્ટર 25,000 રૂપિયા, એમાં પણ પ્રતિ હેક્ટર 25,000 રૂપિયા અને વધારે વધારે 4 હેક્ટર માટે લાભ મળશે, આવી જોગવાઈ કરવામાં આવી હતી. ખેડૂત પાસે ભલે ગમે તેટલી જમીન હોય, પરંતુ એમની પાસે હોય તેટલી જમીન અથવા તો 4 હેક્ટર, બેમાંથી જે ઓછું હોય તેટલા હેક્ટર દીઠ જે પર્સન્ટેજ પ્રકારે નુકસાન થયું છે એ હિસાબે એને વળતર આપવામાં આવશે. પરંતુ સરકારે અહીંયા થોડું ચેન્જ કરી દીધું છે કે 33% કે તેથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં હોય તેમાં વધુમાં વધુ 2 હેક્ટર દીઠ અને વધારે વધારે 10,000 રૂપિયા મળવાપાત્ર છે. જો અહીંયા બંને ઘટાડી દીધું, 50% કરી દીધું, વરસાદની ટકાવારી, નુકસાનીની ટકાવારી એટલી જ રાખી છે, પરંતુ 2 હેક્ટર, 4 હેક્ટરના બદલે કેટલા હેક્ટર કરી દીધા? 2 હેક્ટર કર્યા. 20,000 રૂપિયાના બદલે કેટલા કરી દીધા? 10,000 રૂપિયા કરી દીધા. આ યાદ રાખજો. હવે એવી પણ જોગવાઈ કરવામાં આવી કે ચલો ખેડૂત પાસે ગમે તેટલી જમીન હોય, ઓછી પણ ગમે તેટલી હોય, તો પણ એમને 5,000 રૂપિયાની સહાય ચૂકવાશે. સપોઝ કે આ હિસાબે ગણીએ તો શું થશે? કોઈની પાસે 1 હેક્ટર જમીન હશે તો એને મળવાપાત્ર થશે 10,000 રૂપિયા. કોઈની પાસે 1.5 હેક્ટર જમીન છે તો એને મળશે 5,000 રૂપિયા. કોઈની પાસે 0.30 હેક્ટર છે તો એને ઓછા પૈસા મળશે, પરંતુ એને મિનિમમ કેટલા મળશે? 5,000 રૂપિયા મળશે. ખેડૂત પાસે આ જમીન ગમે તેટલી ઓછી હોય તો પણ એને 5,000 રૂપિયાની સહાય ચૂકવામાં આવશે, આ નવી જે જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે. ચલો તેમાં આપણે જોઈએ કે ખેડૂતના ખાતામાં સીધી DBT ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી એના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. તાજેતરમાં ચોમાસા એટલે કે ખરીફ સિઝન દરમિયાન ભારેથી અતિભારે એટલે કે જે આપણે કહીએ અતિવૃષ્ટિ વરસાદ થયો, તેમાં ખેડૂતોના પાકને નુકસાન થયું. તેના માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભામાં 3,750 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. રાજ્યના 27 લાખ ખેડૂતોને આ પાક નુકસાની બદલ એને સહાય આપવામાં આવશે. આ પેકેજ અનુસાર જે ખેડૂતને 33% કે તેથી વધુ પાકનું નુકસાન થયું હશે તેમને વધુમાં વધુ 2 હેક્ટર માટે હેક્ટર દીઠ 10,000 રૂપિયાની સહાય મળશે. અહીંયા અગેન ક્લેરિફાય કરું છું કે હાલ જે જોગવાઈ કરવામાં આવી છે એમાં ઘટાડી દેવામાં આવ્યું છે, પર્સન્ટેજ એટલો જ રાખવામાં આવ્યો છે, હેક્ટર ઘટાડી દેવામાં આવ્યું છે અને સહાયની રકમ ઘટાડી દેવામાં આવી છે. અહીંયા એ પણ કહેવામાં આવ્યું છે કે ખેડૂત પાસે ગમે તેટલી જમીન હોય તો પણ 5,000 રૂપિયાની સહાય અને ઓછામાં ઓછી 5,000 સહાય મળવાપાત્ર રહેશે. સરકારનો જે અંદાજ છે એ પ્રકારે 20 જિલ્લાના 123 તાલુકાના 37,00,000 હેક્ટરને અહીંયા સહાયપાત્ર ગણી લેવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહના નિયમ 44 હેઠળ ખાસ નિવેદન કરીને ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ભારતના કયા રાજ્યમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે દેશનું પ્રથમ સ્ટેડિયમ બનશે? દેશનું પ્રથમ સ્ટેડિયમ બનશે કોના માટે? દિવ્યાંગ ખેલાડીઓ માટે બનાવવામાં આવશે. અને ક્યાં બનાવવામાં આવશે? તો મધ્યપ્રદેશ ખાતે બનાવવામાં આવશે. આપ જોઈ શકો છો અહીંયા ગ્વાલિયરમાં બનશે દિવ્યાંગો માટેનું દેશનું પ્રથમ સ્ટેડિયમ. ગ્વાલિયર ક્યાં આવ્યું છે? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં દિવ્યાંગો માટેનું આ દેશનું પ્રથમ સ્ટેડિયમ બનાવવામાં આવશે. દિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ અને સંપૂર્ણ સુવિધાયુક્ત આયોજન. મધ્યપ્રદેશ સરકારે 22 હેક્ટર જમીન ફાળવે છે. કેટલી જમીન ફાળવી છે? 22 હેક્ટર જમીન મધ્યપ્રદેશ સરકારે ફાળવી છે. દેશના દિવ્યાંગ ખેલાડીઓ માટે એક નવો માર્ગ ખુલ્લો થવા જઈ રહ્યો છે. મધ્યપ્રદેશ સરકાર દેશના પ્રથમ દિવ્યાંગ ખેલ કેન્દ્ર અથવા તો સ્ટેડિયમ માટે ગ્વાલિયરના IIIM સામે 22 હેક્ટર જમીન ફાળવી દીધી છે. ચલો તેમાં આપણે આગળ જોઈએ. મધ્યપ્રદેશ સરકાર દિવ્યાંગ ખેલાડીઓ માટે દેશનું પ્રથમ દિવ્યાંગ ખેલ કેન્દ્ર એટલે કે સ્ટેડિયમ એક ગ્વાલિયર ખાતે બનાવશે. દેશનું પ્રથમ રમતગમતનું સ્ટેડિયમ હશે કે જેમાં દિવ્યાંગ ખેલાડીઓ માત્ર રમતોનું જ હુનર નહીં પરંતુ સાથે સાથે અભ્યાસ પણ કરી શકે. જો અહીંયા જે દિવ્યાંગ ખેલાડીઓ છે એને માત્ર ને માત્ર રમતગમત જ નહીં, અન્ય અભ્યાસમાં પણ એને સાંકળી લેવામાં આવશે. અને તેના માટે થઈને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે આ પ્રોજેક્ટ પાછળ 170 કરોડ રૂપિયા જેટલું ફંડ ફાળવી દીધું છે. આ સ્ટેડિયમમાં રમતના મેદાનની સાથે સાથે ખેલાડીઓને રહેવા માટે હોસ્ટેલની વ્યવસ્થા રહેશે. તેમને શિક્ષણની સાથે સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપવામાં આવશે. સ્ટેડિયમમાં જે પ્રતિભાશાળી દિવ્યાંગ ખેલાડીઓ છે એમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ એમને સ્પર્ધા માટે તૈયાર કરવામાં આવશે. નવા ઘણા બધા કોચોની પણ નિમણૂક કરવામાં આવશે અને એનાથી ઘણી બધી રોજગારીની તકો પણ સર્જાશે. આ જે સ્ટેડિયમ બનશે તો આસપાસના ઘણા વિસ્તારોમાં રોજગારીની તકો પણ સર્જાશે અને એને અંદાજિત 2 વર્ષમાં આ સ્ટેડિયમ તૈયાર કરી દેવામાં આવશે.
કયા રાજ્યના હોલકર સ્ટેડિયમમાં ક્રિકેટ મ્યુઝિયમ બનશે? હોલકર સ્ટેડિયમમાં ક્રિકેટ મ્યુઝિયમ બનશે. ઇન શોર્ટ આપણે એવું પૂછવામાં આવ્યું છે કે નવું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે, ક્રિકેટ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે, તે હોલકર સ્ટેડિયમમાં બનશે. પરંતુ હોલકર સ્ટેડિયમ ક્યાં આવેલું છે એ આપણને ખબર હોય છે, તો એ આવેલું છે મધ્યપ્રદેશમાં આવેલું છે. આપણે અહીંયા જોઈ શકો છો હોલકર સ્ટેડિયમ ઇન્દોર, ઇન્દોર ખાતે આવેલું છે, ઇન્દોર મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશના હોલકર સ્ટેડિયમમાં ક્રિકેટ મ્યુઝિયમ બનાવવામાં આવશે, જેમાં સચિન તેંડુલકરનું બેટ, બેટ રવિન્દ્ર સહેવાગની જર્સી, રાહુલ દ્રવિડનું હેલ્મેટ વગેરે પ્રકારની ચીજ વસ્તુઓ આ મ્યુઝિયમમાં જોવા મળશે. લાલા અમરનાથ, કર્નલ સીકે નાયડુ, બિશન સિંહ બેદી સહિતના દેશ વિદેશના જે પ્રસિદ્ધ ક્રિકેટર્સ છે એમની કિટ અથવા અન્ય જે પણ વસ્તુઓ છે તે વસ્તુ પણ અહીંયા જોવા મળશે, એટલે કે આ મ્યુઝિયમમાં એને રાખવામાં આવશે. મધ્યપ્રદેશ ક્રિકેટ બોર્ડે દરેક સોનેરી યાદોને સંગ્રહ કરવાનું કામ શરૂ કરી દીધું છે અને મ્યુઝિયમ બનાવવાની શરૂઆત 2011માં થઈ ચૂકી હતી અને હવે શોર્ટ ટાઈમમાં થોડા સમયમાં આ મ્યુઝિયમ બનીને તૈયાર થઈ જશે. હોલકર સ્ટેડિયમની વાત કરીએ તો હોલકર સ્ટેડિયમ ક્યાં આવેલું છે? ઇન્દોર ખાતે આવેલું છે, ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે આવેલું છે હોલકર સ્ટેડિયમ. ચલો હવે હોલકર સ્ટેડિયમ છે એનું મૂળ નામ કયું હતું? તો મૂળ નામ શું હતું? તો આ મૂળ નામ હતું મહારાણી ઉષા રાજે, મહારાણી ઉષા રાજે ટ્રસ્ટ ગ્રાઉન્ડ તરીકે જાણીતું હતું. પરંતુ 2010માં મધ્યપ્રદેશ સરકારે છે એમણે ઇન્દોર રાજ્યનું જે શાસન કરનારા મરાઠા લોકો હતા તેમના હોલકર રાજવંશ પર, હોલકર રાજવંશ એમના નામ પરથી હોલકર ક્રિકેટ સ્ટેડિયમ નામ રાખ્યું હતું. ક્યારે, કયા વર્ષે? તો વર્ષ 2010માં. આનું મૂળ નામ કયું હતું? તો મહારાણી ઉષા રાજે ટ્રસ્ટ ક્રિકેટ સ્ટેડિયમ નામ હતું. પરંતુ 2010માં મધ્યપ્રદેશ સરકારે જે ઇન્દોરમાં જેનું શાસન હતું એવા મરાઠા હોલકર એમના રાજવંશ પદના નામ પરથી એમણે હોલકર ક્રિકેટ સ્ટેડિયમ નામ રાખી દીધું છે. દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ ક્યાં બની રહ્યો છે? વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ ક્યાં બની રહ્યો છે? તો આ પ્રકારનો બ્રિજ બની રહ્યો છે તમિલનાડુ ખાતે. આપ જોઈ શકો છો હવે જો આ જે બ્રિજ છે એ શું થશે, આ બ્રિજ સીધો જ હશે. જ્યારે ટ્રેન આવતી હશે ત્યારે બ્રિજ સીધો હશે, જ્યારે ટ્રેન નહીં આવતી હોય એ સમય દરમિયાન બંને બ્રિજને ઊંચા કરી દેવામાં આવશે, જેથી એના વચ્ચેથી બોટ સ્ટીમરની અવન જવન કરી શકાય. તમિલનાડુના રમેશ્વરમમાં વર્ષ 2022 સુધીમાં દેશનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ તૈયાર થઈ જશે. જો આ બ્રિજ છે એનું શિલાન્યાસ તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2019માં કરી દીધો હતો, 2019માં એનો શિલાન્યાસ કરી દીધો હતો. અને આનો અંદાજે ખર્ચો કેટલો છે? તો 250 કરોડ જેટલો આ બ્રિજનો ખર્ચો થશે. જૂનો બ્રિજ છે જે પંબન બ્રિજ, એ ભારતીય રેલવેએ 1911માં શરૂઆત કરી હતી અને 1914માં બની ગયો હતો. 1915માં એનું ઉદ્ઘાટન કર્યું હતું, જે મન્નારના અખતમાં રામેશ્વરમને મેઇનલેન્ડ મંડપમ સાથે જોડતો હતો. હવે જે જૂનો બ્રિજ છે પંબન બ્રિજ, એ ભારતીય રેલવે દ્વારા બનાવેલો છે. ક્યારે બનાવ્યો હતો? 1911માં બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી, 1914માં એ બની ગયો હતો અને પછીના વર્ષે 1915માં એને ઓપનિંગ કરવામાં આવ્યું હતું, એને યુઝમાં લેવામાં આવ્યો હતો. ક્યાં આવેલો છે? મન્નારના અખાતમાં રામેશ્વરમને મેઇનલેન્ડ મંડપમ સાથે જોડે છે આ બ્રિજ. 1988માં પંબન બ્રિજને સમાંતર રેલવે બ્રિજ બનાવવા, જે પંબન બ્રિજ છે એની સમાંતર જ એક બીજો એક રેલવે બ્રિજ બનાવી દેવામાં આવ્યો, જેથી લોકોની અવર જવરમાં ઘણી બધી રાહત મળી. વર્ટિકલ બ્રિજ બનવાથી ટ્રેન પસાર ન થતી હોય ત્યારે બ્રિજને ઉપર કરીને નીચેથી જહાજો માટે રસ્તો ખોલી દેવામાં આવશે, એટલે કે જ્યારે આ બ્રિજ છે એ બ્રિજ જ્યારે જરૂર ટ્રેન નહીં આવતી હોય ત્યારે એને ઊંચો લઈ લેવામાં આવશે, એટલે કે રસ્તો બંને સાઈડથી રસ્તો અવર જવર માટે ઇઝીલી બની જશે. જ્યારે ટ્રેન આવતી હશે ત્યારે બ્રિજને પાછું નીચે તાર રાખી દેવામાં આવશે, એટલે કે ટ્રેન એના પરથી પસાર થઈ શકે. તમિલનાડુ જેની રાજધાની કહે છે ચેન્નાઈ, મુખ્યમંત્રી કે પલાનીસ્વામી છે. નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે એનટીઆરઓના નવા વડા તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? એનટીઆરઓના નવા વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે અનિલ ધસ્માની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે એનટીઆરઓ નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના નવા વડા તરીકે અનિલ ધસ્માની નિમણૂક કરવામાં આવી છે. અનિલ ધસ્માના, એમણે કોનું સ્થાન લીધું, એટલે કે એમના પહેલા કોણ હતા? તો એમના પહેલા હતા સતીશ ઝા. કોણ હતા? સતીશ ઝા એમના પહેલા હતા, કે આ એનટીઆરઓના વડા હતા. એનટીઆરઓના વડા તરીકે હવે અનિલ ધસ્માના એમણે સતીશ ઝાનું સ્થાન લીધું છે. એ પહેલા કોણ હતા? સતીશ ઝા એ કોણ હતા? એ સતીશ ઝા એ ઇન્ટેલિજન્સ બ્યુરોના પૂર્વ અધિકારી રહેલા છે, એટલે કે આઈબીના અધિકારી રહી ચૂક્યા છે. અગાઉ તેઓ એટલે કે અનિલ ધસ્માના એ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના વડા પણ હતા, રહી ચૂકેલા છે. અનિલ ધસ્માના
1981 ના બેચના આઈપીએસ અધિકારી છે અને 2019 માં બાલાકોટ હવાઈ હુમલામાં પણ એમણે ખૂબ સારી મહત્વની ભૂમિકા ભજવી હતી. નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એ ભારતના વડાપ્રધાનની કચેરીમાં એટલે કે પીએમઓ ઓફિસમાં સુરક્ષા સલાહકાર તરીકે ટેકનિકલ ગ્રુપ એક એ પ્રકારની એક એજન્સી છે. તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 2004માં એની સ્થાપના કરવામાં આવી હતી. એનટીઆરઓ છે એ આપણા ભારતના વડાપ્રધાન એટલે કે પીએમઓ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ તેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હેઠળની ટેકનિકલ એક ગ્રુપ એજન્સી છે, ગુપ્તચર એજન્સી છે. મિત્રો આપણે જીપીએસસીની બેચ શરૂ થવા જઈ રહી છે. બુકબર્ડ દ્વારા આ જીપીએસસીની બેચ 28 સપ્ટેમ્બરથી આ બેચ કોર્સ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે કે જે પ્રિલિમ અને મેન્સ બંનેને કવર થશે. જીપીએસસી ક્લાસ 1-2 માટે છે. કોર્સની વેલિડિટી રહેશે 24 મહિનાની. હાલમાં આ કોર્સ પર 25% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે કે જેમાં ફર્સ્ટ 100 એડમિશન એમને 25% ડિસ્કાઉન્ટ મળશે. તેમાં વિવિધ વિડીયો જેવા વિવિધ કોર્સ જેવા કે આવનારી જીપીએસસી 1-2 ડિવાઇસો, પીઆઈ એસટી જેવી પરીક્ષાઓની તૈયારી કરવા માટે સંપૂર્ણ ઉપયોગી કોર્સ, જે પણ જીપીએસસી અથવા તો જે કમિશન બોર્ડ છે એમના દ્વારા નિર્ધારિત જે અભ્યાસક્રમ છે એમને સંપૂર્ણ ન્યાય આપવામાં આવશે અને આવરી લેવામાં આવશે. જે પણ મુદ્દાઓ છે જીપીએસસી માટેના અભ્યાસક્રમના એના સંલગ્ન જે વિસ્તૃત માહિતીઓ એ પણ આવરી લેવામાં આવે છે. દરેક મુદ્દાને આખરે પ્રશ્નો જવાબની ગહન ચર્ચા કરવામાં આવશે. મુખ્ય પરીક્ષા સંદર્ભે લખાણ શૈલી અંગેનું માર્ગદર્શન, કઈ રીતે લખાણ હોવું જોઈએ, કયા શબ્દો હોવા જોઈએ, કેવા શબ્દો અસરકારક બને છે, કોઈ પણ પેપર સેટર જ્યારે અથવા તો જે પેપર ચેકર છે એ પેપર ચેકર કયા પ્રકારના શબ્દો માંગતા હોય છે, ભલે તમે લખાણ કર્યું છે, સારું લખ્યું છે, સાચું લખ્યું છે, બટ એમને તમે કેવી રીતે સમજાવી શકો છો, તો લોકો સાથે તમારે ડીલ કરવાની છે, તો લોકોને ઉપયોગી હોય, લોકો સમજી શકે અને લોકો કંટાળે નહીં એવા શબ્દોથી અથવા તો એ પ્રકારના શબ્દો હોય કે જે એકદમ સરકારી શબ્દો કહી શકાય અથવા તો એકદમ ઓથેન્ટિક શબ્દો હોય, ભાષા શૈલી કઈ રીતનું હોય, આ દરેક વસ્તુ લખાણ શૈલી કઈ રીતે હોય એનું માર્ગદર્શન આપવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં સફળ થવા માટે ચાવીરૂપ જે વિષયો છે જેવા કે ગુજરાતી, અંગ્રેજી, વર્તમાન પ્રવાહ વગેરેની પણ ચર્ચા કરવામાં આવશે. વીકલી 100 માર્ક્સની ટેસ્ટ દ્વારા એનું મૂલ્યાંકન કરવામાં આવશે અને બુકબર્ડ દ્વારા જે પણ આયોજિત થતી હશે મોક ટેસ્ટ એ પણ બિલકુલ ફ્રીમાં રહેશે. તેના માટે આજે જ કોલ કરો 7575878762 નંબર પર કોલ કરો. હા મિત્રો, ભૂલશો નહીં કે 25% ડિસ્કાઉન્ટ હાલ ચાલી રહ્યું છે ફર્સ્ટ 100 સ્ટુડન્ટ માટે, કે જેનો કોર્સ આપણે 28 સપ્ટેમ્બર 2020થી શરૂ થવાનો છે, જેની વેલિડિટી 24 મહિનાની છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. સાંકેતિક ભાષાનો આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવશે? સાંકેતિક ભાષાનો, જો તમે અહીંયાથી ઘણી વખત જોયું હશે કે હાથના ઇશારાથી કોઈ વ્યક્તિ કોઈ માહિતી આપતા હશે, તો આ પ્રકારના બહેરા મૂંગા જે વ્યક્તિઓ આપણે જેને કહીએ છીએ, તો એવા વ્યક્તિઓ જો ક્યારેય પણ એ લોકો એકબીજાની વાત સમજી લે છે, આપણે કંઈ ખબર નથી પડતી, હાથના આંગળીઓના ઇશારા પણ એ ઘણું બધું સમજી જતા હોય છે, આપણે કંઈ સમજી શકતા નથી, તો એ રીતે એટલે કે સાંકેતિક ભાષાનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવશે? 23 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જેને આપણે ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજીસ કહીએ છીએ. દર વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ સાંકેતિક ભાષાનો આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા એટલે કે યુએનજીએ એ 19 સપ્ટેમ્બર 2017ના રોજ 23 સપ્ટેમ્બરને આ દિવસ એટલે કે સાંકેતિક ભાષાનો આંતરરાષ્ટ્રીય દિવસ અથવા ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજીસ આ દિવસે ઉજવવાની જાહેરાત કરી હતી. એનો હેતુ કયો છે? તો બહેરા લોકોના માનવ અધિકાર જળવાઈ રહે અને તેમની સંસ્કૃતિનું સંરક્ષણ કરવું તે એનો હેતુ રહેલો છે. આ ઉજવણી કોના દ્વારા કરવામાં આવશે? તો વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ સંસ્થા દ્વારા એની ઉજવણી કરવામાં આવશે. WFD દ્વારા એટલે કે વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ દ્વારા આ સંસ્થા એમના દ્વારા એની ઉજવણી કરવામાં આવે છે, જેની સ્થાપના 23 સપ્ટેમ્બર 1951માં થઈ હતી અને 23 સપ્ટેમ્બરના રોજ એ સાંકેતિક ભાષાનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચલો મિત્રો જોઈએ ટુ ધ પોઈન્ટમાં, મુખ્ય ટોપિકમાં જોઈએ. ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે 10 MOU કરવામાં છે. આપણે ગુજરાત સરકારે ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે 10 MOU કર્યા છે, જેમાં તેમાં આપણે જોઈએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે 10 MOU કર્યા છે. 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના ક્લાઇમેટ ચેન્જ વિભાગનો 12મો સ્થાપના દિવસ ઉજવાયો. કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો? તો ગુજરાત ક્લાઇમેટ ચેન્જ વિભાગનો 17 સપ્ટેમ્બરના રોજ 12મો સ્થાપના દિવસ ઉજવાયો અને તેના અનુસંધાને આપણા મુખ્યમંત્રીએ 17મી સપ્ટેમ્બરના રોજ ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવા માટે 10 સંસ્થાઓ સાથે MOU કર્યા. રાજ્યનો ક્લાઇમેટ ચેન્જ વિભાગ હાલ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામ કરી રહ્યો છે. તેમાં જોઈએ તો આવી જે સંસ્થાઓ છે તેમાં બાયસેગનું પૂર્ણ નામ ખાસિયત રહ્યું છે. બાયસેગનું પૂર્ણ નામ શું થશે? ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ, સાથે સ્પેસ ટેકનોલોજી અને જીઓ ઇન્ફોર્મેટિક્સના ઉપયોગ દ્વારા ક્લાઇમેટ ચેન્જની અસરો ઘટાડો તથા પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધારવા અંગેની કામગીરી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ સાથે ક્લાઇમેટ ચેન્જ રિસ્ક એસેસમેન્ટ ઓફ
મિટિગેશન, ક્લાઇમેટ ફાઇનાન્સ અને ક્લાઇમેટ પોલિસી બાબતેના આ પ્રકારના ઘણા બધા અલગ અલગ પ્રકારના 10 જેટલા એમઓયુ કર્યા છે. ગુજરાત ક્લાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 10 સપ્ટેમ્બર 2009માં તેની સ્થાપના કરવામાં આવી હતી. જનજાતિ ગુજરાત વેબસાઇટનું લોકાર્પણ કર્યું આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ. જનજાતિ ગુજરાત આ વેબસાઇટનું એક લોકાર્પણ કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જનજાતિ ગુજરાત વેબસાઇટનું લોકાર્પણ કર્યું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી જનજાતિ ગુજરાત વેબસાઇટનું લોકાર્પણ કર્યું છે. સરકારે વનબંધુ યોજના થકી રૂપિયા 1 લાખ કરોડથી વધુ રકમ વનબંધુઓના વિકાસ માટે ઉપયોગમાં લીધી છે. જો અહીંયા જે વનબંધુ લોકો છે એમના માટે ઘણી બધી આ પ્રકારની યોજનાઓ ચાલે છે. તો જો તમારા વિસ્તારમાં અથવા તો તમારા આસપાસના કોઈ વિસ્તારમાં કોઈ વ્યક્તિ હોય, જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, તો એમને પણ તમે જાણ કરી શકો. વર્તમાન સરકારે અંબાજીથી ઉમરગામ વિસ્તાર, અંબાજીથી ઉમરગામ જે આખો વિસ્તાર છે તે વિસ્તારમાં મેડિકલ કોલેજ, એકલવ્ય સ્કૂલ તથા તેમના સર્વાંગી વિકાસ અને ઉન્નતિ માટે તમામ ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રયાસો કર્યા છે. જનજાતિ ગુજરાત આ વેબસાઇટ જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા નિર્મિત કરવામાં આવી છે. જો હવે મિત્રો અહીં ખાસ જોવા જેવું છે કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું એ સમયે અંગ્રેજો ડાંગમાં પ્રવેશી શક્યા નહોતા અને માનગઢ કે જે મહીસાગર જિલ્લામાં, મહીસાગરનું માનગઢ, તો માનગઢમાં પણ જલિયાલા બાગ છે તેના કરતાં પણ મોટો અત્યાચાર થયો હતો. વનબંધુઓએ એનો અસહ્યનો એક પીડા હતી એ સહન કરી હતી, એટલે કે વનબંધુઓ પર જે અત્યાચાર કરવામાં આવ્યો હતો એનો પણ એણે સહયોગ હતું વનબંધુએ. અને સોમનાથ મંદિરના રક્ષણ માટે પણ વનવાસીના બલિદાનને યાદગીરી તાજી કરી અને મુખ્યમંત્રીએ વનબંધુઓને ભારત ભૂમિ પ્રત્યેની જે દેશદાજ અથવા જે એક લગાવ છે એને પણ બિરદાવ્યું હતું. અને આ સમયે જનજાતિ ગુજરાત આ એક વેબસાઇટનું પણ એમણે લોકાર્પણ કર્યું હતું. ચલો મિત્રો હવે રેડી થઈ જાઓ આજના ક્વિઝ માટે. ક્વિઝના પ્રશ્નો માટે જે આપણે ક્વિઝ રમીએ છીએ, ડેઇલી ક્વિઝ રમીએ છીએ, જેમાં જે પણ વિદ્યાર્થી ક્વિઝના વિજેતા બને છે એમને આપણે એમની મનપસંદગીની બુક જે બુકબર્ડ દ્વારા પ્રકાશિત થતી હોય તે આપણે પહોંચાડીએ છીએ. તો ચલો આઈ હોપ કે દરેક મિત્રો રેડી હશે. ચલો આ રહ્યા ક્વિઝના પ્રશ્નો. પશ્ચિમ બંગાળની કઈ યોજનાને વર્લ્ડ સમિટ ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટી એવોર્ડ મળ્યો? એટલે કે પશ્ચિમ બંગાળની કઈ એક યોજના છે કે જેને વર્લ્ડ સમિટ ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટી નામનો એક એવોર્ડ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહિલાઓને કેટલા ટકા વ્યાજે ધિરાણ આપવામાં આવશે? બેંક ઓફ ઇન્ડિયાએ તેના કેટલામાં સ્થાપના દિવસ પર સિગ્નેચર વિઝા ડેબિટ કાર્ડ શરૂ કર્યું? તમિલનાડુનો કયો જિલ્લો સંપૂર્ણ ડિજિટલ ઇકોનોમી ડિસ્ટ્રિક્ટ તરીકે પસંદ થયો? ઇઝ બેન્કિંગ રિફોર્મ ઇન્ડેક્સ 2.0 મુજબ કઈ બેંક પ્રથમ ક્રમે રહી? મિત્રો આ 5 પ્રશ્નોના રાઇટ આન્સર કયા છે એ રાઇટ આન્સર તમારે આપણો જે વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ પર મેસેજ કરવાનો છે. વોટ્સએપ નંબર છે 7575878603 નંબર પર તમારે વોટ્સએપ પર 5 પ્રશ્નો રાઇટ આન્સર આપવાના છે. એ રાઇટ આન્સર કઈ રીતે આપવાના છે? તો આ રાઇટ આન્સર આપવા માટે તારીખ લખવાની છે. આજની તારીખ એટલે કે 23 સપ્ટેમ્બર 2020 તારીખ લખવાની છે. ત્યારબાદ 5 પ્રશ્નોના રાઇટ આન્સર આપવાના છે. તમારે માત્ર 1, 2, 3, 4 અને 5 આ રીતે કરીને આન્સર આપી દેવાના છે. તમારું નામ લખવાનું છે, તમારા સિટીનું નામ લખવાનું છે અને વોટ્સએપ નંબર 7575878603 નંબર પર તમારે મેસેજ કરવાનો છે, વોટ્સઅપ મેસેજ કરવાનો છે. જે મિત્રો વોટ્સઅપ મેસેજ નથી કરી શકતા એ ટેક્સ્ટ મેસેજ પણ કરે છે, તો કંઈ વાંધો નહીં, એમને પણ આપણે લાભ આપીએ છીએ. પછી હાલ જે અવેલેબલ બુક છે એ અવેલેબલ બુક પૈકી આપની પસંદગીની બુક આપના એડ્રેસ સુધી અથવા તો જે નજીકનું કુરિયર સેન્ટર છે ત્યાં સુધી પહોંચાડવામાં આવશે. તો મિત્રો આ હતા આપણા 23 સપ્ટેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વીડિયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગૂગલ્સ કરંટ અફેર્સ.